વિરામ બાદ સ્વાગત. સમાચાર આપને સુરતના આપી દઈએ કે જ્યાં ભાડૂત ગામમાં લોકોએ સિંચાઈના પાણી માટે જાત મહેનતે પાળ બનાવવાની કામગીરી હાથ ધરી છે. ભાડૂત ગામના લોકો સિંચાઈના પાણી માટે પાળ બનાવવાની અને અનેક વખત સરકાર સમક્ષ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ મામલે કાર્યવાહી કરવામાં ન આવતા હવે જાત મહેનત જિંદાબાદ આ વિચારીને શ્રમયજ્ઞ શરૂ કરી દીધો છે. ગ્રામજનોએ એક સાથે મળીને જાતે જ પાળ બનાવવાની કામગીરી અત્યારે હાથ ધરી દીધી છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ એક સાથે આ શ્રમયજ્ઞમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. અને આ જ મુદ્દે વધુ જાણકારી મેળવવી મારા સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી. દેવેન, ભાડૂત ગામના લોકો જાતે જ શ્રમયજ્ઞ કરી રહ્યા છે અત્યારે અને સિંચાઈના પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે પાળ બનાવી રહ્યા છે. કેટલા સમયથી રજૂઆત હતી, તેઓ શું કરી રહ્યા છે અત્યારે? જે આપણે અત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાડૂત ગામમાં છે ને, ભાડૂત ગામમાં તમે જોઈ શકો છો આ એક કુદરતી તળાવ છે. આ કુદરતી તળાવના કારણે અહીંના જે છેવાડાના જે ગામો છે કે જે દરિયાઈ કિનારે આવેલા ગામો છે ત્યાં આગળ આ પ્રકારના જે કુદરતી તળાવો છે તે સિંચાઈના પાણી માટેના એક સ્ત્રોત સમાન છે. અને અત્યારે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તમે જોઈ શકો છો, તે રીતે લોકો જે છે તે અત્યારે અહીં એકત્રિત થયા છે. એના પાછળનું મુખ્ય કારણ એ છે કે જે આ કુદરતી તળાવ છે, કુદરતી તળાવની પાસે જે પ્રકારે આ પાળા છે તે પાળાની અંદર જે ભંગાળ પડ્યા છે એના કારણે આ જે કુદરતી પાણીનો જે જથ્થો લોકો માટે રહેતો હોય છે તે પણ અત્યારે વ્યય થતો હોય છે. અને તેના કારણે લોકો જે છે તે અત્યારે આ પાળો બનાવવા માટે જાતે જ જે છે કામમાં જોતરાઈ ગયા છે. મહત્વનું છે કે લોકો દ્વારા જે છે તે સરકારમાં સતત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા હવે લોકો જે છે તે જાત મહેનત એ પોતે આ કામગીરી છે તેમાં જોડાઈ ગયા છે. શા માટે આ પ્રકારની કામગીરી કરવાની જરૂર પડી છે? 2014 માં સરકાર દ્વારા જે આ તળાવ બનાવવામાં આવેલા છે એમાં મીઠા પાણી અને વરસાદી પાણી સ્ટોક રહે એના માટે આ તળાવ બનાવવામાં આવેલા છે, પરંતુ વરસાદ પડવાથી આ તળાવ પાળા ઢોવા થઈ ગયા છે. ગામ લોકોએ સર્વસ્વ નક્કી કરી, શ્રમયોગ કરી, બધા ભેગા થઈ અને પોતે જ આ પાળા બનાવવાનું નક્કી કર્યું છે. પરંતુ અમને મને ખરેખર ગર્વ થાય છે કે મારું ગામ 300 ની ટીમ બનાવી અને અત્યારે 300 માણસ, પછીથી પાછા 300 માણસ, કાલે 300 માણસ, એવી રીતે બધા જ શ્રમયોગ કરી, શ્રમયજ્ઞ કરી પોતે જ જાગૃત થઈ અને લાગી ગયા છે. સરકારને પણ અમે રજૂઆત કરી છે પાળા બનાવવા માટે, પરંતુ પાણી ફૂલ વધારે પડતા હોવાથી અંદર જેસીબી કે ટ્રેક્ટર જઈ શકે એવું પોઝિશન નથી, એટલે જાતે જ અમે મહેનત કરી, બધા માણસો ભેગા થઈ અને પોતે જ નક્કી કર્યું છે કે આ પાણી આપણે કઈ રીતે ઉપયોગમાં લેવાનું, પશુપાલનને કઈ રીતે લેવાનું અને ખેતીમાં કઈ રીતે લેવાનું, એટલા માટે અમે આ જાતે બનાવી રહેલા છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં આપણે જોઈ શકો છો કે આ જે કામગીરી છે એમાં જોડાય છે અને તેના કારણે જે મહિલાઓ પોતાનું શ્રમદાન જે છે તે અહીં આપી રહ્યા છે. જે પ્રકારે સ્થિતિ છે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે. આ જે કામગીરી છે કયા પ્રકારની અત્યારે તમારા દ્વારા કરવામાં આવી રહી છે? અમે કામ કરવામાં આવી છે કે અમે જો આ કામ ન કરી શકીએ તો અમે પાણી બચત અહીં રહી શકીએ નહીં પાણીનું, એટલે પાણીનું બચત જો હોય તો અમે ખેતી પકવી શકીએ ને ખેતી ન પાકે તો અમે શું કરીએ ને ખેતી એટલી થોડી ઘણી ખેતી અમારે કાંઠા વિસ્તારનું ગામ છે અમારે ઓલપાડ તાલુકાનું અને આ ખેતી ન પાકે અને માણસોની વસ્તી કરતા અમારી છે ને ખેત પશુપાલનની સંખ્યા વધારે પૂરતી છે તો એ પાણી કઈ રીતે પી શકે અને અમે કઈ રીતે એ કરી શકીએ, એટલા માટે આ પાણીનું રોકાણ કરવા માટે અમે પાળાની સંખ્યા ગામ દીઠ બાંધી છે 300 માણસોની. જે પ્રકારે અહીંયા નાના બાળકોથી લઈને મોટેરાઓ જે છે કામે લાગ્યા છે, જે પ્રકારે અત્યારે કામ ચાલી રહ્યું છે, સરકાર તમને મદદ નથી કરી રહી ત્યારે તમે આ પ્રકારે નિર્ણય કયા કારણસર લીધો છે? અમે આ જગ્યાએ અમારે ભાડૂત ગામ ખેતી પર ને તેમજ પશુપાલન પર નિર્ભર છે, લોકોની રોજી રોટી એ જ છે, અમે નાના ખેડૂત છીએ. આ પાણીનો સંગ્રહ અમે જો નહીં કરીએ, પાણી વેરફાઈ જાય તો અમારે જે જીવન ધોરણ ચાલતો છે, પાક અમારે શાકભાજી બનાવીએ છીએ તો શાકભાજીનો પાક નિષ્ફળ જાય, પશુપાલનનો અહીંયા અમારે ઉપર પશુપાલન ચાલે છે તો અમે આ પાણી પીએ છીએ, પશુપાલનમાં અમે ફેલ ગઈએ એટલા માટે અમે આ પાણી સંગ્રહ કરીએ છીએ. વટ્ટા નહેર અત્યારે હાલમાં પાણી ડેમમાં નહીં હોય, નહેર આવતી નહીં હોય એટલા માટે આ પાણી સંગ્રહ કરવા જરૂરી હોય
આમાં સરકાર કોઈ પણ પગલાં લેતી નથી. તેમાં સરકાર તરફ 7 તળાવ બનેલા છે, પારા પર સરકાર તરફ છતાં પણ રિપેર કરવામાં આવતા નથી. એટલે અમે રવિવાર મિટિંગ કરીને સ્વયંભૂ નક્કી કર્યું કે આપણે આ પાણી રોકવા માટે પારા જાતે બનાવી દઈએ. કેટલા દિવસ સુધી આ પ્રકારે કામગીરી કરવી પડશે? ઓછા 10-12 દિવસ લાગી આ શ્રમયજ્ઞ કરીને આ બધી પાર રિપેર કરવાના માંગીએ છીએ. કેટલા લોકો જોડાશે હવે આમાં? આમાં ઓછામાં ઓછા 300-400 માણસ કાયમ માટે જોડાવાનું એવું અમે સંકલ્પ નક્કી કર્યું છે ગામદેવોને. બરાબર છે. જે પ્રકારની સ્થિતિ છે, હજી પણ આ પ્રકારે જે કામગીરી છે એ કેટલા દિવસ સુધી સતત રાખવી પડે એવી સ્થિતિ છે? ઓછામાં ઓછી 10-12 દિવસમાં રાખવી પડતો જ આ પાણી સમારકામ થાય એવી પરિસ્થિતિ છે. સરકાર આ જગ્યાએ એસએમસી નો કચરો લાવવા માંગે છે. સરકાર એક બાજુ સુજલામ સુફલામ ની વાટો કરીને તળાવની કરોડો રૂપિયા ખર્ચે છે તળાવ પાછળ, ને અમારો આ કુદરતી પાણી સંગ્રહ છે એનો નાશ કરવા માંગે છે એસએમસી નો કચરો લાવીને. એટલે આ પ્રકારે આજે ભાંડોદ ગામ છે ત્યાં આગળ જે ડિસ્પોઝલ કચરાનો જે પ્લાન્ટ છે તે પણ બનાવવામાં આવવાનો હતો, તેને લઈને પણ વિરોધ હતો. અને અત્યારે જે આ પ્રકારનો જે કુદરતી તળાવ છે જે પાણીના સંચયના સંગ્રહ માટે સૌથી મોટું જે સ્ત્રોત છે લોકો માટે, અને તેના ઉપર જ અત્યારે પડકાર ઉભો થયો છે. ત્યારે ગામના લોકો સરકારી સહાયની રાહ જોયા વગર જ પોતે શ્રમયોગ જે છે તે શરૂ કર્યો છે, અને પાણીનું બચત થાય, પાણીનો સંગ્રહ થાય એ માટેના પ્રયાસો જે છે તે શરૂ કરી દીધા છે. બિલકુલ દેવેન, આભાર સમગ્ર જાણકારી બદલ. તો ત્યારે 300થી વધુ લોકોનો એક જૂથ પહોંચ્યું છે, કામગીરી કરી રહ્યું છે, અને સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે જાતે જ શ્રમયજ્ઞ આરંભી દીધો છે.